આપણે બે ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ ની ચર્ચા કરશું. જેમાં અસમતાનો સંપૂર્ણ ઉકેલ સમાયેલો હોય પહેલી વસ્તુ આ નોંધ છે ધ્યાનથી જોઈ લો. જેમાં અસમતાનો સંપૂર્ણ ઉકેલ સમાયેલો હોય તેવા પ્રદેશને અસમતાનો ઉકેલ પ્રદેશ ઉકેલ પ્રદેશ કહે છે. તો આપણે ધ્યાન રાખશું જેમાં અસમતાનો સંપૂર્ણ ઉકેલ સમાયેલો હોય તેવા પ્રદેશને અસમતાનો ઉકેલ પ્રદેશ કહે છે. બીજી મહત્વની વસ્તુ ધ્યાન રાખશું દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા દર્શાવે છે. અમુક મહત્વની જે વસ્તુ છે એ આપણે ખાસ નોંધી રાખીએ છીએ. એક્સ બરાબર એ શિરોલંબ રેખા દર્શાવે, શિરોલંબ રેખા એક્સ અક્ષને લંબ અથવા વાય અક્ષને સમાંતર. ઉદાહરણ તરીકે એક્સ બરાબર 2 તો યામ સમતલમાં દ્વિપરિમાણીય યામ સમતલમાં દ્વિપરિમાણીય યામ સમતલમાં આ એક્સ અક્ષ આ વાય અક્ષ એક્સ બરાબર 2 શિરોલંબ રેખા આ જે રેખા છે એ શિરોલંબ રેખા એક્સ બરાબર 2 આ વાય અક્ષ આ ઉગમ બિંદુ એટલે એક્સ અક્ષને લંબ અથવા તો વાય અક્ષને સમાંતર રેખા છે એને શિરોલંબ રેખા કહેવાય. શિરોલંબ રેખાના સમીકરણનું સ્વરૂપ એક્સ બરાબર એ પ્રકારનું હોય છે. એ જ રીતે વાય બરાબર બી એ હંમેશા સમક્ષિતિજ રેખા દર્શાવે. સમક્ષિતિજ રેખા એક્સ અક્ષને સમાંતર એક્સ અક્ષને સમાંતર અથવા વાય અક્ષને લંબ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ વાય બરાબર 3 તો આ ક્ષમ ક્ષિતિજ રેખા છે
તમે ઉદાહરણ તરીકે એક વાય બરાબર ત્રણ આ જે છે એ 0,3માંથી પસાર થાય, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ જે રેખા છે વાય બરાબર ત્રણ ક્ષમક્ષિતિજ, આ રેખા ઉપર ગમે ત્યાં જાઓ, કોઈ પણ બિંદુ છે એનો વાય અક્ષ, ધારો કે આ બિંદુ પી છે, આ બિંદુ ક્યુ છે અથવા આ બિંદુ આર છે, કોઈ પણનો વાય અક્ષ જોતો હોય તો તમારે વાય અક્ષ ઉપર લંબપાદ લેશો તો આ જે લંબપાદ છે એ હંમેશા કયો એનો છે ત્રણ, એટલે કે આ ક્ષમક્ષિતિજ રેખા થઈ વાય બરાબર બી. ઉદાહરણ તરીકે ધારો કે એક આ રેખા છે, ધારો કે 0,-1માંથી પસાર થાય તો આ એક ઉદાહરણ તરીકે વાય બરાબર -1 ક્ષમક્ષિતિજ રેખા. તો વ્યાપક રીતે એક્સ બરાબર એ શિરોલંબ રેખા અને વાય બરાબર બી ક્ષમક્ષિતિજ રેખા શિરોલંબ વર્ટિકલ ક્ષમક્ષિતિજ રેખા જેને અંગ્રેજીમાં હોરિઝોન્ટલ. તો બે પ્રકારની રેખાઓ છે, શિરોલંબ એક્સ બરાબર એ ક્ષમક્ષિતિજ વાય બરાબર બી અને શિરોલંબ કે ક્ષમક્ષિતિજ નો એવી પણ રેખા હશે જેની આપણે ચર્ચા એક્સ પ્લસ બીવાય પ્લસ સી ઇક્વલ ટુ 0, એ નોટ ઇક્વલ ટુ 0 અને બી નોટ ઇક્વલ ટુ 0 માટે ક્ષમક્ષિતિજ કે શિરોલંબ નહીં હોય તેવી રેખા આપણને મળશે. તો આપણે ઉકેલ મેળવવા માટે જે પાયાની વસ્તુ છે એની આપણે ચર્ચા કરી. બીજી વસ્તુ ધ્યાન રાખશું, જ્યારે દ્વિપરિમાણીય યામ સમતલમાં નોંધ છે આ મહત્વની છે, જો અસમતા છે મિશ્ર હશે તો આલેખમાં રેખા સળંગ આવશે. ક્યારે? જો અસમતા મિશ્ર તો આલેખમાં રેખા સળંગ આવશે, આ ખાસ આપણે ધ્યાન રાખશું. પણ જો અસમતા ચુસ્ત આવશે તો આલેખમાં રેખા ત્રુટક આવશે. આ બે વસ્તુ આપણે ધ્યાન રાખીએ છીએ. જો અસમતા મિશ્ર મિશ્ર લેસ ધેન ઓર ઇક્વલ ટુ અથવા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ તો આલેખમાં રેખા છે કઈ આવશે? સળંગ આવશે. અસમતા ચૂસ સ્ટ્રિક ઇનઇક્વાલિટી લેસ ધેન અથવા ગ્રેટર ધેન તો આલેખમાં રેખા છે એ ત્રુટક આવશે. આપણે ઉદાહરણ છે એ જોઈએ, કઈ રીતે દાખલાઓ છે એ આપણે ગણશું. હવે અહીંયા એક્ઝેક્ટ સ્કેલ માપ લેવું શક્ય નથી, એટલે આપણે અંદાજિત સ્કેલ માપથી છે એ આપણે દાખલાઓ ગણીએ છીએ. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું. તો નીચેની અસમતાઓનો ઉકેલ ગણ આલેખ પર દ્વિપરિમાણીય
યામ સમતલમાં મેળવો. ઘણીવાર આને આર ટુમાં ઉકેલ મેળવો આ રીતે પણ પ્રશ્નો પૂછતા હોય છે. પહેલો એક્ઝામ્પલ છે, એક્સ પ્લસ વાય લેસ દેન ફાઈવ. હવે સૂચના આપેલી છે, અસમતા છે, એનો ઉકેલ આપણે આલેખ ઉપર દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવવાનો છે. આમાં સમજૂતી છે એ જ મહત્વની છે. આકૃતિના જે ઉકેલ છે એ આપણે યામ સમતલમાં બતાવશું. સામાન્ય રીતે એને છાયાંકિત ભાગથી દર્શાવવામાં આવે છે, જેને શેડેડ પોર્શન અથવા છાયાંકિત ઉકેલ છે, ઉકેલ ગણનો પ્રદેશ છે દર્શાવવામાં આવે છે. હવે આનો આપણે ઉકેલ મેળવીએ તો કઈ રીતે ઉકેલ મેળવીએ છીએ જુઓ. સોલ્યુશન, સૌથી પહેલાં અસમતા એક્સ પ્લસ વાય લેસ ધેન ફાઈવ. હવે ઉકેલ ગણ આલેખ ઉપર દ્વિપરિમાણીય યામ સમતલમાં મેળવવાનું છે. સૌથી પહેલાં અમુક વસ્તુ છે નોંધતા જાઓ. અસમતા છે એ ચુસ્ત છે, એટલે રેખા છે એ કઈ આવશે, ત્રુટક આવશે. આ પહેલું અવલોકન છે એ જુઓ. હંમેશા જ્યારે અસમતા હોય ત્યારે આપણે પહેલાં અસમતા છે એને સમતા બનાવી અને રેખા છે એનું નિરૂપણ કરશું. તો આ જે ચુસ્ત અસમતા છે એક્સ પ્લસ વાય લેસ ધેન ફાઈવ, એને આપણે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ફાઈવ આ છે એ આપણે સમતા બનાવી. જો બે ચલ છે એક્સ અને વાય, એની મહત્તમ ઘાત એક છે, એટલે આ જે છે એનો પ્રકાર કયો થયો, નંબર એક અસમતા છે એ ચુસ્ત છે, એટલે રેખા કઈ આવશે, ત્રુટક. બીજું દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે આની માટે માત્ર તમારે શું કરવાનું એ જુઓ. સરળતા ખાતર કોઈ પણ રેખા દોરવા માટે બે ભિન્ન બિંદુઓની જરૂર પડે છે, બે ભિન્ન બિંદુઓની. તો આની સમજૂતી માટે તમે જુઓ, આપણે યામોની પસંદગી કઈ રીતે કરીએ છીએ એ જુઓ. એક્સ યામ, વાય યામ. સરળતા ખાતર છે, જો વાય ઝીરો લેશો તો સમીકરણ એકમાં તમે જુઓ વાય ઝીરો મૂકો એટલે એક્સ કેટલો મળશે, પાંચ. અહીંયા વાય ઝીરો મૂકો એટલે એક્સ કેટલો મળશે, પાંચ. સરળતા ખાતર આપણે એક્સ ઝીરો લઈએ. હવે એક્સ ઝીરો લ્યો તો વાય કેટલો મળશે, પાંચ. જુઓ, ધ્યાન રાખો, આ જ બિંદુ લેવા એ કોઈ નિયમ છે નહીં. આપણને આલેખ દોરવામાં સરળતા રહે એટલે આપણે આ બિંદુઓ અક્ષો પરના, અને શું કહેવાય, અક્ષો પરના બિંદુ. અહીંયા વાયમ શૂન્ય છે એટલે એક્સ અક્ષનું બિંદુ થયું, અહીંયા એક્સ યામ શૂન્ય છે એટલે વાયમનું. સરળતા ખાતર તમે આવા બિંદુઓ પણ લઈ શકો, ટુ કોમા થ્રી છે, થ્રી કોમા ટુ છે, તો તમે જોઈ શકો છો આ બે બિંદુ પણ રેખાના સમીકરણનું સમાધાન કરે છે.
તમે ચકાસણી કરી શકો, એક્સ પ્લસ વાય બરાબર ફાઈ બંને બિંદુ માટે થશે, એટલે આ બંને બિંદુ છે, આ રેખાના બિંદુઓ છે, તે ચકાસણી કરી શકાય છે. એટલે આપણે સરળતા ખાતર છે એ શું કરેલું છે, આ રેખા લીધેલી છે. તો હવે આપણે સૌથી પહેલાં આ સમતા બનાવી છે, એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ફાઈ આ રેખા છે એ દોરીએ. તો આ રેખા માટે જુઓ, પહેલાં આપણે યામ સમતલ છે એ જોઈએ, એક્સ અક્ષ વાય અક્ષ આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ. હવે એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ફાઈવ આ રેખા છે આપણે દોરીએ છીએ. હવે જુઓ અસમતા છે એ કઈ છે, ચુસ્ત છે. ચુસ્ત છે એટલે કઈ રેખા આવશે, ત્રુટક રેખા આવશે. એટલે ખાસ ધ્યાન રાખશું, ત્રુટક રેખા આપણે દોરશું. આપણે ત્રુટક રેખા તૈયાર કરી. એક્સ પ્લસ વાય લેસ ધેન ફાઈ. હવે ઉકેલમાં જે પ્રદેશ છે આ રેખાના ઉપરનું અર્ધતલ છે કે નીચેનું અર્ધતલ છે એ નક્કી કરવાની રીત જુઓ. તો પહેલાં રેખા ઉપર ન હોય એવું કોઈ પણ બિંદુ લ્યો. સરળતા ખાતર આપણે કયું બિંદુ લેશું, આ બિંદુ લઈએ જે આપણે જાણીએ છીએ, ઉગમ બિંદુ 0,0. હવે ઉગમ બિંદુના યામ અસમતામાં મૂકો. જો ઉગમ બિંદુના યામ દ્વારા અસમતાનું પાલન થાય, બે વસ્તુ થશે, કે અસમતાનું પાલન થશે અથવા પાલન નહીં થાય. જો પાલન થશે તો જો ઉગમબિંદુ દ્વારા પાલન થાય તો એને સમાવતું અર્ધતલ ઉકેલવાળો ભાગ હશે, અને પાલન ન થાય તો આપણે રેખાની વિરુદ્ધ બાજુ વયું જોવું પડશે. હવે જુઓ સમજૂતી માટે આપણે એક્સ પ્લસ વાય લેસ ધેન ફાઈ. હવે હું ઉગમ બિંદુના યામ લઉં, એક્સ 0 વાય 0, 0 વત્તા 0 લેસ ધેન ફાઈ ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે. એટલે ઉકેલવાળો પ્રદેશ છે, પ્રદેશ ગણ છે એ શું છે, ઉગમ બિંદુને સમાવે છે. એટલે કાં તો તમારે શેડેડ આછો છાયાંકિત ભાગ, અથવા હું આ રીતે દર્શાવું છું, આ ઉકેલવાળો પ્રદેશ તમે પેન્સિલથી છાયાંકિત આછો શેપ આપી શકો છો. તો આ જે છે ઉકેલવાળો ભાગ થયો. જો 0,0 દ્વારા અસમતાનું સમાધાન થાય છે એટલે એને સમાવતું અર્ધતલ. એટલે બે રીતે નક્કી કરવાનું, ધ્યાન રાખો. કોઈ પણ રીતે તમે નક્કી કરી શકો, રેખા સિવાયનું. અહીંયા મેં ઉગમ બિંદુ લીધું છે, પણ ધારો કે તમે અહીંયા કયું બિંદુ છે, આપણે જાણીએ છીએ આ 5,0, આ 0,5, આ જે છે રેખા સળંગ લેશો તો એક્સ પ્લસ વાય ઇક્વલ ટુ ફાઈ. જો અહીંયા આગળ જશો તો એક બિંદુ લેશો 6,0. દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે. આપણે આ ઉકેલવાળો પ્રદેશ છે એ દર્શાવી દીધો છે. આ જે ભાગ છે એ કયો છે, ઉકેલવાળો પ્રદેશ ગણ છે. સમજૂતી માટેની ચર્ચા છે એ જોઈ લો.
તમારે કઈ રીતે આ પ્રદેશ નક્કી કર્યો છે? હવે જો અહીંયા બિંદુ છે 6,0, તમે અહીંયા મૂકો એક્સ યામ 6, વાય યામ 0, 6+0, 6+0 એટલે શું થશે? 6 5 કરતાં નાનો નથી, આ સમાધાન થતું નથી, તમે જોઈ શકો છો. એટલે આ બિંદુ દ્વારા અસમતાનું સમાધાન ન થતું હોવાથી પ્રદેશગણમાં આ બિંદુ નથી. એટલે તમારે શું છે કે રેખાનું આ ઉપરનું અર્ધતલ આ ભાગ છે એ પ્રદેશગણમાં નથી, એ નક્કી થયો. એટલે મિત્રો હજી એકવાર જુઓ, રેખા સિવાયનું આદર્શ સ્થિતિમાં ઉગમ બિંદુથી સહેલાઈથી ચકાસણી થઈ શકે, પણ એવો કોઈ નિયમ નહીં કે ઉગમ બિંદુ જ લેવું. રેખા સિવાયનું સમતલમાંથી કોઈ પણ બિંદુ લેવાનું, જો એ બિંદુ દ્વારા અસમતાનું પાલન થાય, સમાધાન થાય, તો એ બિંદુને સમાવતું અર્ધતલ ઉકેલગણના પ્રદેશમાં આવે. સમાધાન ન થાય તો તમારે તેની વિરુદ્ધ બાજુએ જવાનું રહેશે. બીજું એક ઉદાહરણ જોઈએ, તમને ખ્યાલ આવશે. બીજો એક્ઝામ્પલ છે, જુઓ 2x+y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 6. તો આનો ઉકેલ દ્વિપરિમાણીય યામ સમતલમાં ઉકેલ આપણે જોવાનો છે. પહેલું અવલોકન કરો, અસમતા છે એ કઈ છે? મિશ્ર, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મિશ્ર. એટલે રેખા છે એ કઈ આવશે? સળંગ આવશે. આગળનું ઉદાહરણ જુઓ, ત્યાં ચુસ્ત અસમતા હતી એટલે ત્રુટક રેખા હતી. હવે આલેખ દોરવા માટે સૌથી પહેલાં અસમતા છે એને દૂર કરી અને સમતા બનાવીએ. 2x+y ઇક્વલ ટુ 6. હવે રેખા માટે કોની જરૂર પડશે? બે ભિન્ન બિંદુઓની. સરળતા ખાતર આપણે શું કરીએ છીએ? અક્ષો પરના બિંદુ લઈએ છીએ, આ એક્સ અક્ષ, વાય અક્ષ. એક્સ યામ 0 લઉં, સમીકરણમાં એક્સ 0 મૂકો. એક્સ 0 મૂકશો એટલે વાય કેટલો મળશે? 6. સમીકરણમાં વાય 0 લઈએ તો વાય 0 લેવાથી શું થશે? 2x=6, એટલે એક્સ કેટલો થશે? 3. તો આ જ બિંદુ લેવા એ જરૂરી નથી, આપણે અક્ષો પર ગણતરીની સરળતા ખાતર આપણે બિંદુ લીધેલા છે. જો તમે x1 લઈ શકો, આ રીતે પણ આલેખ તૈયાર કરી શકો. આ એક્સ અક્ષ, વાય અક્ષ, એ જ રેખા મળશે. એક જ સ્કેલ માપમાં જો તમે દોરશો તો, ધારો કે હું x1 લઉં તો y છે એ કેટલો થશે? 4. સમીકરણમાં મૂકો, x1 મૂકશો એટલે 2×1 = 2. વાયને સૂત્રનો કરતા બનાવો, 6-2 એટલે yam કેટલો થશે? 4. હવે yam તમે જો 2 લ્યો, સરળતા ખાતર ગમે એ લઈ શકાય, 1 પણ લઈ શકાય. yam 2 લેશો તો આપણે 2x+2=6, એટલે 2x=6-2 4, એટલે x = શું થઈ ગયું? 2. તમે જોઈ શકો છો બંને બિંદુના યામ 1,4 સમતલમાં મૂકો, 2,2. જો બંને બિંદુના યામ દ્વારા આ સમીકરણનું સમાધાન થાય છે. આ ઉદાહરણ એટલા માટે આપું છું કે અક્ષો પરના જ બિંદુ લેવા એ જરૂરી નથી, તમે અલગથી પણ બિંદુઓ પસંદ કરી શકો છો. હવે જો બંને બિંદુના યામ દ્વારા સમાધાન થાય છે, એક્સ યામ 1 મૂકો, 2 + 2, વાય યામ 4, 2 ને 4 6, આ બિંદુના યામ દ્વારા
સમાધાન થાય છે એટલે બિંદુ રેખાનું છે. એક્સયામ બે મૂકો, બે દુ ચાર, વાયયામ બે, ચાર ને બે છ, એટલે બંને બિંદુઓ. એટલે આનેથી પણ તમે આલેખ દોરી શકો છો અને આનેથી પણ તમે આલેખ દોરી શકો છો. તો હવે આપણે આલેખ છે એ જોઈએ. તો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. આપણે બિંદુઓ છી અંદાજિત લઈએ છીએ. શું કર્યું? અસમતામાંથી આપણે સમતા બનાવી, બે બિંદુ, બે ભિન્ન બિંદુઓની પસંદગી કરી અને રેખા નક્કી કરી. એક્સયામ શૂન્ય, વાયયામ છ, તો બે ચાર છ, આ બિંદુ 0,6. હવે જો એક્સ ઝીરો તો વાયયામ છ, એક્સયામ ત્રણ તો વાયયામ શૂન્ય. આપણે એક્સયામ ત્રણ, એક બે ત્રણ અંદાજિત સ્કેલમાં લઈએ છીએ, આ 3,0. તો આને જો નામ આપીએ, આ એ, આ બી, તો હવે રેખા એ બી છે એ તમે જુઓ. આજે છે બી 0,6. આજે છે રેખા એક્સ પ્લસ 2x પ્લસ વાય ઇક્વલ ટુ 6. હવે ઉકેલવાળો પ્રદેશ જો અહીંયા આપણે રેખા છે એ કઈ દોરેલી છે? સળંગ રેખા દોરેલી છે, બરાબર છે. એનું કારણ શું છે? અસમતા છે એ કઈ છે? મિશ્ર અસમતા છે. જો ચુસ્ત અસમતા હશે તો આપણે શું કરશું? રેખા છે એ કઈ દર્શાવીએ છીએ? ત્રુટક રેખા દર્શાવશું. હવે આ રેખાની ઉપરનું અર્ધતલ, આ અર્ધતલ છે કે આ અર્ધતલ છે? પ્રદેશ વાળો ભાગ. તો શું કરવાનું? સરળતા ખાતર એક બિંદુ લઈએ, રેખા સિવાયનું બિંદુ લઈએ 0,0. જો ઉગમ બિંદુ દ્વારા, આ બિંદુ દ્વારા સમાધાન થશે તો ઉકેલવાળો પ્રદેશ આ બિંદુને સમાવતો હશે. પણ જો ઉગમ બિંદુ દ્વારા સમાધાન નહીં થાય તો તમારે ઉકેલ માટે વિરુદ્ધ બાજુમાં જવાનું રહેશે. તો આપણે જોઈએ, અસમતામાં મૂકીએ, આપણી પાસે અસમતા છે 2x પ્લસ વાય. હવે એક્સયામ શૂન્ય આમાં મૂકીએ, એક્સયામ શૂન્ય, વાયયામ શૂન્ય, 0 > 6. આ વસ્તુ 0 6 કરતાં મોટું સમાધાન થતું નથી. સમાધાન નથી થતું એટલે ઉગમ બિંદુ છે એ ઉકેલ ગણના પ્રદેશમાં નથી. એટલે હવે આપણે શું જવું પડશે? વિરુદ્ધ અર્ધતલમાં જવું પડશે. એટલે ઉગમ બિંદુવાળો પ્રદેશ ઉકેલ ગણમાં નથી એટલે હવે આપણે ઉગમ બિંદુની વિરુદ્ધ બાજુએ વયા જઈએ છીએ અને આપણે પ્રદેશ ગણ છે. હું આ રીતે દર્શાવું છું, તમે છાયાંકિત અથવા
पेन्सिल थी आछा भाग थी दर्शाई सको। जो फरी थी के उगम बिंदु ज लेव ई जरूरी नहीं, अहीं 3.0 है, आग क्यों बिंदु आवशे भविष्य में 6.0 तो तमे आ बिंदु थी तमे जोई सको छो के 2x + y > 6। हवे मूको एक्स एम छ तो आ शू थे 12 y = 0, 12 + 0 आनु समाधान थाय छे, एटले 6.0 द्वारा थाय छे उकेलनु અસમતાનું સમાધાન થાય છે, એટલે 6.0ને સમાવતું અર્ધતલ, આ બિંદુને સમાવતું અર્ધતલ પ્રદેશમાં આવશે। એટલે હવે આપણે જુઓ તો ઉકેલવાળો ભાગ છે, ફરીથી આપણે તમે છાયાંકિત ભાગથી દર્શાવી શકો છો આ ઉકેલવાળો પ્રદેશ છે એ આપણે દર્શાવ્યો। જો મહત્ત્વની વસ્તુ રેખા છે કઈ છે સળંગ, એનું કારણ અસમતા છે કઈ છે મિશ્ર, તો ઉકેલ ગણ ફરીથી ટૂંકમાં આનો સાર તમને સમજાવું। પહેલાં નંબર 1, અસમતામાંથી સમતા બનાવો, રેખા દોરો, રેખામાં બે મહત્ત્વની વસ્તુ ધ્યાન રાખો, ચુસ્ત અસમતા તો ત્રુટક રેખા, મિશ્ર અસમતા તો સળંગ રેખા, પછી રેખાની કઈ બાજુનું અર્ધતલ છે ઉકેલગણમાં તો તે નક્કી કરવા સરળતા ખાતર આપણે અત્યાર સુધીમાં ઉગમ બિંદુ લીધું છે કે જેના દ્વારા સહેલાઈથી ચકાસણી કરી શકાય, પણ નિયમ એવો નથી કે ઉગમ બિંદુ જ લેવું, તમે રેખા ઉપર ન હોય તેવું કોઈ પણ બિંદુ લેવાનું, બિંદુના યામ દ્વારા અસમતાનું સમાધાન થાય તો એ બિંદુને સમાવતું અર્ધતલ ઉકેલગણના પ્રદેશમાં આવે, અને જો બિંદુના યામ દ્વારા સમાધાન ન થાય તો એ બિંદુની વિરુદ્ધ બાજુ, એટલે રેખાની તમારે વિરુદ્ધ બાજુ, જે રેખાને નીચેના અર્ધતલમાં બિંદુ છે, બિંદુના યામ દ્વારા સમતાનું સમાધાન નથી થતું, તો તમારે રેખાની વિરુદ્ધ બાજુ એટલે કે ઉપરના અર્ધતલમાં તમારે જવાનું રહેશે। હજી એક ઉદાહરણ જોઈએ એટલે વિશેષ ખ્યાલ આવે। એક્ઝામ્પલ 3x + 4y = <12। તો રકમ જોવાથી જ ખ્યાલ આવી જશે કે અસમતા છે એ કઈ છે, મિશ્ર અસમતા છે, એટલે રેખા છે એ કઈ આવશે, સળંગ આવશે। તો સૌથી પહેલાં રફ વર્ક જોઈ લો, આપણે શું કરીએ છીએ, અસમતા દૂર કરી સમતા બનાવીએ છીએ, 3x + 4y = 12, એટલે આ શું થશે, દ્વિચલ સુરેખ સમીકરણ, જેનો આલેખ રેખા છે, રેખા માટે અગાઉ પણ ચર્ચા કરી છે, કોઈ પણ રીતે બે ભિન્ન બિંદુ લેવાના હોય છે, એક્સ અક્ષ વાય અક્ષ, એક્સ છે એ આપણે x0 લઈએ, તો 3x0 એટલે 4y = 12, એટલે y = 3, જો x = 0 મૂકો એટલે 4y = 12, એટલે y = કેટલો થયો, 3। હવે y = 0 મૂકો, તો y = 0 મૂકશું એટલે 3x = 12, એટલે શું થશે, 3x = 12 એટલે x = શું થશે, 4, એટલે બિંદુઓ કયા મળશે, 1, 0, 3 અને બીજું 4, 0। જો બંને બિંદુઓના યામ દ્વારા રેખાના સમીકરણનું સમાધાન થશે
તમે સહેલાઈથી ચકાસણી કરી શકશો. એક્સયામ 0, વાયયામ 3, 4×12, 12=12, એટલે આ બિંદુના યામ દ્વારા સમાધાન થાય છે. એક્સયામ 4 મૂકો, 3×4=12, વાયયામ 0, 12=12, એટલે સમાધાન થાય છે. તો હવે આપણે સૌથી પહેલાં 3x + 4y = 12 રેખા છે એ દોરીએ છીએ. તો એની માટે તમે જુઓ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, 0,3 અંદાજિત સ્કેલ માપ છે, 1, 2, 3, 1, 2, 3, 4. આ જે બિંદુ છે એ 4,0, આ જે બિંદુ છે એ 0,3. તો હવે આપણે આ છે રેખા એ બી દોરીએ. આ તમે જોઈ શકો છો, આ રેખા કઈ થઈ? 3x + 4y = 12. 3x + 4y = 12. હવે આપણે શું નક્કી કરવાનું બાકી રહ્યું? તમે આ રેખા છે એનું ઉપરનું અર્ધતલ છે, આ અર્ધતલ ઉકેલમાં ક્યાં? તો ફરીથી આપણે શું કરશું, સરળતા ખાતર શું લઈએ છીએ, ઉગમ બિંદુના યામ લઈએ 0,0. ચકાસણીમાં સરળતા રહે, એક્સયામ 0, વાયયામ 0, એટલે 3×0 + 4×0, સાદરૂપ શું થશે? 0, જે 12 કરતાં નાનું અથવા સમાન છે, સમાધાન થાય છે. એટલે શું બન્યું? ઉગમ બિંદુના યામ દ્વારા સમાધાન થવાથી ઉકેલ ગણવાળો પ્રદેશ કોને સમાવે છે? ઉગમ બિંદુને સમાવે છે. એટલે હવે આપણે ઉકેલ ગણ છે એ દર્શાવીએ. તમે અગાઉ પણ ચર્ચા કરી છે એ મુજબ પેન્સિલથી આછો પ્રદેશ છાયાંકિત બતાવી શકો છો. જો અહીંયા શું થયું, ઉગમ બિંદુ દ્વારા અસમતાનું સમાધાન થયું, એટલે ઉકેલ ગણવાળો પ્રદેશ છે એ કોને સમાવે છે? એ ઉગમ બિંદુને સમાવે છે. એટલે આ જે ભાગ છે, તમે જોઈ શકો છો, એ ઉકેલ ગણ આલેખમાં તમે પેન્સિલથી આછો છાયાંકિત પ્રદેશ આ ભાગ છે એને બતાવી શકો છો. મેં આ રીતે દર્શાવેલો છે ઉકેલવાળો પ્રદેશ. પછીનો એક્ઝામ્પલ છે એ જોઈએ આપણે. એક્ઝામ્પલ છે એ જુઓ, y+8 > 2x. તો આનો ઉકેલ છે આપણે જોશું, y+8 > 2. પ્રથમ અવલોકન અસમતા મિશ્ર રેખા કઈ આવશે? સળંગ. અસમતાને દૂર કરી રેખા બનાવીએ, એટલે y+8 = શું થયું? 2x. તો હવે સરળતા ખાતર આપણે શું કરીએ,
અક્ષો પરના બિંદુઓ લઈએ, ગણતરીની સરળતા ખાતર એક્સ વાય, એક્સ ઝીરો લ્યો તો વાય આમ કેટલો થાય છે, -8. તમે જુઓ અહીંયા મૂકો એક્સ ઝીરો એટલે વાય +8 ઇક્વલ ટુ ઝીરો, એટલે વાય ઇક્વલ ટુ શું થયું, -8. હવે વાય આમ ઝીરો મૂકો એટલે શું થશે, વાય ઝીરો મૂકવાથી અહીંયા વાય ઝીરો મૂકશો એટલે 8 ઇક્વલ ટુ 2x, એટલે એક્સ ઇક્વલ ટુ શું થશે, 4. તો આપણે વાય આમ છે ઝીરો લીધો તો 2x ઇક્વલ ટુ 8, એટલે એક્સ છે કેટલું થશે, 4. તો હવે આપણી પાસે રેખાના બે ભિન્ન બિંદુઓ તૈયાર થઈ ગયા, 0, -8 અને 4, 0. ફરીથી તમે ચકાસણી કરી શકો બિંદુના યામ દ્વારા રેખાના સમીકરણનું સમાધાન થાય છે. જો એક્સ યામ 0 લ્યો, વાય યામ -8, -8 + 8 0, 2x ઇક્વલ ટુ 0 સમાધાન થાય છે. એક્સ યામ 4 લ્યો, 4 × 2 = 8, 8 = 8, વાય યામ 0, એટલે આ બંને બિંદુઓ છે કોના છે, રેખાના છે, એટલે આ બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખા છે એ દોરીએ, એટલે આપણો આલેખ છે એ તૈયાર થઈ જશે. તમે જાતે પણ સ્કેલ માપ દોરીને પસંદ કરી શકો છો, સ્કેલ માપનું મહત્વ નથી. કયું અર્ધતલ આવે છે એ ખાસ જરૂરી છે. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. હવે એક બિંદુ છે 4, 0, ઉદાહરણ તરીકે આટલું 4 યામ, અહીંયા -8 યા. તો ફરીથી આપણે જોઈએ, આ છે એ 4, 0, આ છે બી 0, -8. હવે ફરીથી આપણે ઉગમ બિંદુ લઈએ 0, 0. જુઓ ઉગમ બિંદુને યામ મૂકો અસમતામાં, સમાધાન થાય છે વાય 0. જો અહીંયા ચકાસણી કરીએ છીએ આપણે 0 + 8 > 0, 8 0 કરતાં મોટો અથવા સમાધાન. ઉગમ બિંદુ દ્વારા અસમતાનું સમાધાન થાય છે, એટલે ઉકેલવાળો પ્રદેશ કોને સમાવે છે, ઉગમ બિંદુને. શા માટે, ઉગમ બિંદુના યામ દ્વારા સમાધાન થાય છે. એટલે હવે આપણે જ્યારે આલેખ દોરશું ત્યારે ઉકેલગણમાં ઉગમ બિંદુનો સમાવેશ થાય છે. જો ઉગમ બિંદુ દ્વારા અસમતાનું પાલન ન થાય તો આપણે શું કરવું પડે, રેખાની વિરુદ્ધ અર્ધતલમાં એટલે કે ઓપોઝિટ સાઈડમાં આપણે જવું પડે. પરંતુ અહીંયા ઉગમ બિંદુ દ્વારા સમાધાન થતું હોવાથી ઉકેલવાળો પ્રદેશ છે એ તમે જોઈ શકો છો. એ કોને સમાવે છે, આ જે પ્રદેશ છે. અને ફરીથી ધ્યાનથી સૂચના છે એ જોઈ લો, ઉગમ બિંદુ લેવું એ જરૂરી નથી, રેખા પર ન હોય તેવું સમતલમાંથી કોઈ પણ બિંદુ લેવાનું. ધારો કે અહીંયાથી એક બિંદુ લીધું,
ધારો કે ડી અથવા તમે નામ આપો ઈ 8.0 આ બિંદુ લીધી. ઈ 8.0 બિંદુ લઈએ. હવે જુઓ આના દ્વારા સમાધાન થાય છે વાય પ્લસ 8. હવે તમે મૂકો વાય યામ 0 એટલે 0 + 8, એક્સ યામ 8, 8 16 કરતાં મોટો અથવા સમાધાન. એટલે આ બિંદુ દ્વારા આ અસમતાનું સમાધાન થતું નથી, એટલે આ બિંદુને સમાવતો પ્રદેશ ઉકેલ ગણમાં નથી. એટલે આપણે શેમાં જવું પડે, વિરુદ્ધ બાજુએ, ઓલી સાઈડ. એટલે તમે રેખા પર અસ્તિત્વ ન હોય તેવું સમતલનું કોઈ પણ બિંદુ લેવાનું, બિંદુના યામ દ્વારા સમાધાન થાય. ઉદાહરણ છે જોઈએ. એક્ઝામ્પલ, વાય લેસ ધેન માઇનસ 2. તો વાય લેસ ધેન માઇનસ 2 એટલે પહેલી વસ્તુ તમે જુઓ, અસમતા છે એને દૂર કરીએ, સમતા બનાવીએ. તો વાય ઇક્વલ ટુ જે ચુસ્ત હતી દૂર કરી સમતા બનાવી. આપણે જાણીએ છીએ આ કયા પ્રકારનું સ્વરૂપ થયું, વાય બરાબર બી. એટલે આ કઈ રેખા દર્શાવે, ક્ષમક્ષિતિજ રેખા, ક્ષમક્ષિતિજ રેખા દર્શાવશે. તો હવે આપણે સૌથી પહેલાં જુઓ, અક્ષો દોરીએ. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. વાય ઇક્વલ ટુ માઇનસ 2, ક્ષમક્ષિતિજ રેખા. તો અસમતા છે એ કઈ છે, આપણે ચુસ્ત એટલે આપણે કઈ રેખા દર્શાવવી પડશે, ત્રુટક. તો આ જે છે વાય ઇક્વલ ટુ માઇનસ 2 રેખા આપણે દોરી, પણ આ ખાલી સમજૂતી માટે છે, અહીંયા આપણે દર્શાવવાનું નથી. વાય આમ કેવો છે, ઓછા 2 કરતાં નાનો. એટલે હવે ઉકેલવાળો પ્રદેશ કયો થશે, અહીંયા છે તમે જુઓ 0, -2માંથી પસાર થાય છે. એટલે હવે અહીંયા વાય આમ કયો આવશે, -3, -4, આ બધા કોઈ પણ બિંદુ લેશો તો એના વાય આમ હંમેશા ઓછા 2 કરતાં નાનો થશે. તમે જુઓ અહીંયા તમે ઉદાહરણ તરીકે બિંદુ લ્યો 0, 2, તો અહીંયા વાયમ કયો થશે, 2. તો વાયમ 2 < -2, આ સમાધાન નથી થતું. એટલે આ બિંદુ દ્વારા સમાધાન નથી થતું. એટલે આ નીચેનો ભાગ જે છે વાય લેસ ધેન માઇનસ 2, એટલે આ જે ભાગ છે વાયમ કેવો, -2 કરતાં નાનો. એટલે આ જે છે એ ઉકેલવાળો પ્રદેશ આવશે, તમે સહેલાઈથી જોઈ શકશો. કોનો ઉકેલ થયો, વાય લેસ ધેન માઇનસ 2 નો. હજી એક ઉદાહરણ જોઈએ. એક્સ ગ્રેટર ધેન -3. તો સૌથી પહેલા આપણે શું કરશું, અસમતા દૂર કરી સમતા બનાવીએ. એક્સ બરાબર -3,
આ કયા પ્રકારની રેખા થઈ? એક્સ બરાબર એ પ્રકાર, એટલે કે કઈ રેખા થશે? શિરોલંબ રેખા. તો આમાં માત્ર ઉકેલવાળો ભાગ છે એ જ આપણે દર્શાવવાનો છે, એટલે કઈ રીતે આનું વર્ણન કરવું કે એવો કોઈ પ્રશ્ન નથી, ખાલી ઉકેલ છે એ તમારે માત્ર દ્વિપરિમાણીય યામ સમતલમાં દર્શાવવાનો છે. એક્સ અક્ષ, વાય અક્ષ, આ ઉગમ બિંદુ. એક્સ છે એ હંમેશા કેવો છે? ઓછા ત્રણ કરતાં મોટો. અહીંયા શું છે? -3,0. હવે તમે જોઈ શકો છો અહીં 0,0 લેશો તો 0 > -3 ઉગમ બિંદુના યામ દ્વારા સમાધાન થાય છે. એટલે ઉકેલવાળો પ્રદેશ કોને સમાવે છે? ઉગમ બિંદુને સમાવે છે. એટલે એક્સ તમે આમ પણ જોઈ શકો છો, -3 કરતાં મોટો, એટલે આ દરેક વસ્તુ છે એ શેમાં આવશે? ઉકેલના પ્રદેશમાં. આ બાજુ કોઈ પણ આ યામ સમતલમાંથી કોઈ પણ બિંદુ લેશો તો એક્સ યામ હંમેશા કેવો આવે છે તમે જોઈ શકો છો, -3 કરતાં મોટો, એટલે આ ઉકેલવાળો પ્રદેશ તમે જોઈ શકો છો દ્વિપરિમાણ. જો આ જ વસ્તુ અહીંયા ધ્યાન રાખો હું સાથો સાથ આ R2માં અથવા દ્વિપરિમાણ યામ સમતલમાં, દ્વિપરિમાણ યામ સમતલમાં પણ આ જ વસ્તુ હું હવે વાસ્તવિક સંખ્યા રેખા માત્ર એક્સ છે એટલે વાય હશે ત્યારે આ ચર્ચા નહીં થઈ શકે. વાસ્તવિક સંખ્યા રેખા કે અથવા R1 કે તો એક્સ -3 કરતાં મોટો, -3નો સમાવેશ નથી થતો. અહીંયા -3, -2, -1 અને ઉકેલવાળો ભાગ છે આપણે શું દર્શાવીએ છીએ? ઘટ્ટ રેખાથી દર્શાવીએ છીએ. તમે જાણો છો એટલે આ જે ભાગ છે R1માં ઉકેલ, તમે જુઓ આ જ વસ્તુ છે R2માં છે. જ્યારે અહીંયા એક નામ આપીએ P, અહીંયા કોઈ બિંદુ Q, તો આ જે છે તમે બે તફાવત, આ R2માં ઉકેલ છે, આ છે R1માં યામ સમતલમાં દ્વિપરિમાણીય યામ સમતલમાં અથવા એ જ વસ્તુ અહીંયા તમે જુઓ શું થશે સંખ્યા રેખા પર. જો બંને કોનો ઉકેલ દર્શાવે છે? -3. અહીંયા પણ -3. આ બંને સાથે એટલે ચર્ચા કરી છે R1 અથવા સંખ્યા રેખા પર ઉકેલ દર્શાવે છે, જ્યારે આ જે છે એ R2માં ઉકેલ દર્શાવે છે અથવા દ્વિપરિમાણ યામ સમતલમાં ઉકેલ દર્શાવે છે.